Audio Jungle. गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे शीखी रह्या छीए धोरण 9 नी अंदर चेप्टर 13 ना दाखला अने आज थी आपणे शुरू करी रह्या छीए गोळानुं वक्र सपाटीनुं क्षेत्रफळ अने गोळाना घनफळ वाळा दाखला आजे जोईशुं। आजे आपणे जे पहेलो दाखलो जोवाना छीए ए ज बुद्धिनी कसोटी मांगी लेवो एवो छे, थोड़ो साइंस ने लगतो पण कहेवाय। जो अहींया एक गोड़ा फेंक में वपराता धातुना गोड़ानी त्रिज्या 4.9 सेमी छे, जो वपरायेल धातुनी घनता 7.8 ग्राम प्रति सेमी घन, એટલે કે 1 સેમી ઘનનું જે ઘનતા છે એનું દળ છે એ કેટલું આપ્યું છે 7.8 હોય તો તેનું એટલે કે ગોળાનું દળ શોધો। બરોબર મિત્રો, હવે આપણે અહીંયા શું કીધું છે એ લખી કાઢીએ, ગોળો। બરોબર, આ ગોળો હવે એની આપણને શું આપી છે, ત્રિજ્યા આપી છે, એ લખી કાઢીએ। ત્રિજ્યા r બરાબર 4.9 સેમી। બરોબર, હવે જો અહીંયા હવે તમે શું શોધવાનું છે એ તમને ખબર હોવી જોઈએ। ઘનતા શબ્દ આવ્યો છે એટલે કે ગોળાનું દળ, એ દળ એટલે વજન, દળ એ તેના ઘનફળ અને ઘનતાનો ગુણાકાર કહેવાય, એટલે આપણે ઘનફળ શોધવું પડે, કોનું, ગોળાનું। બરોબર, આ ધ્યાન રાખજો કે ગોળાનું દળ એ તેના ઘનફળ અને ઘનતાનો ગુણાકાર, એટલે તમારે અહીંયા ઘનફળ આવ્યું એટલે તમારે પહેલા શું શોધવું પડે, ઘનફળ શોધવું પડે। તો અહીંયા લખી કાઢીએ આપણે ગોળાનું ઘનફળ બરાબર, સૂત્ર લખીએ 4/3 પાઈ આર ઘન થાય। બરોબર મિત્રો, હવે એમાં કિંમતો મૂકી દઈએ, 4/3 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા 3 ઘાત છે એટલે 3 વાર લખવી પડશે, 4.9 એટલે 49/10 ગુણ્યા 49/10 ગુણ્યા 49/10। હવે છેદ ઉડાડી દઈએ જ્યાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં, તો જુઓ 7 છેદ ઉડાડીએ તો 70/70 49। બરોબર, હવે બીજે ક્યાંય છેદ ઉડતા નથી, હવે શું કરવાનું તમે બરોબર ધ્યાન રાખો, 22 × 4 એટલે 22 × 4 કેટલા થાય, 88 ગુણ્યા, હવે જુઓ 7 × 49 × 49 અને છેદમાં આ 3 અને ગુણ્યા આ 3 નો ગુણાકાર કરીએ તો કેટલો થાય, 1000। બરોબર, હવે 88 × 7 કરી નાખીએ, જોજો 88 × 7 કરો, 7 × 8 = 56 નો છગડો વધી પડી 5, 7 × 8 = 56, 56 × 4 = 60 અને 1 = 61 એટલે એનો ગુણાકાર કર્યો આપણે આ ત્રણે આ બંનેનો, 88 × 7 એટલે 616 ગુણ્યા 49 × 49 જોજો બરોબર ધ્યાન રાખજો, 49 × 49 શૂન 4 9, અથવા એમ ન કરવું હોય કદાચ તમને પાછું ગુણાકારમાં તકલીફ પડશે તો હવે 616 × 49 × 49 અને છેદમાં 3 × 1000। તો હવે જો હું તમને ઈઝી રીત શીખવાડું છું, 616 ગુણ્યા કેટલા કરવાના, 49, 616 × 49 કરીએ, શૂન 4 × 6 = 24 નો ચોગડો વધી પડી 2, 4 × 1 = 4 4 × 2 = 6 4 6 = 24 9 × 6 = 54 નો ચોગડો વધી પડી 5, 9 × 1 = 9 9 × 5 = 14 નો ચોગડો વધી પડી 1, 9 × 6 = 54 54 × 1 = 55। તો જુઓ 4 8 6 5 11 વધી પડી 1, 5 × 5 = 10 કેટલા આવ્યા, તો જુઓ
616 गुणिया 49 कर्या तो अहीं अपनी पास 30184 अने गुणिया 49 अजी करवाना छे अने ए जे जवाब आवे एने आपणे केटला वडे भागवाना छे 3 वडे भागवाना छे तो हवे आनो गुणाकार 49 साथे करीए गुणिया 49 सोन 4 4 4 4 16 बधी पड़ी 1 4 8 32 32 ने 1 33 नो तगड़ो बधी पड़ी 3 4 1 4 4 3 7 4 × 0 એટલે 0 4 3 12 9 4 36 નો છગડો વધી પડી 3 9 8 9 8 72 72 ને 3 75 નો પાંચડો વધી પડી 7 9 1 9 9 ને 7 16 નો છગડો એટલે શૂન છે એટલે 16 ના 16 અને 9 4 27 તો જુઓ 6 6 ને 5 11 વધી પડી 1 6 ને 3 9 9 ને 1 10 નું શૂન વધી પડી 1 9 7 4 1 જુઓ ગુણાકાર કેટલો મોટો આવ્યો મિત્રો હવે એને કેટલા વડે ભાગવાના છે 14 79 0 16 હવે એને આપણે 3 વડે ભાગી નાખીએ જોજો હા બરોબર હવે 3 વડે ભાગીએ છે તો 3 4 12 2 વધ્યા 7 3 9 27 0 0 9 3 તારી 9 0 આ 0 વધ્યો 0 1 ઉતાર્યો પાછો ભાગ ના ચાલે બરોબર તો ઉપરથી ઉતાર્યો છગડો તો 3 5 કેટલા થયા 15 કેટલા થયા 3 5 15 બરોબર તો હવે બરોબર ધ્યાન આપજો આનો ભાગાકાર કરો તમે જો 3 5 15 એક વધ્યો હવે ભાગ ચાલે નહીં તો હવે આપણે આટલે સુધી રવા દઈએ તો શું થાય જો અહીંયા 4 93 0 0 5 આ 3 વડે ભાગ્યા તો આટલો જવાબ આવ્યો અને નીચે કેટલા વધ્યા છે 3 મીંડા તો 3 રકમ પછી પોઈન્ટ કાપો તો બરાબર કેટલા આવે 493.005 પણ પોઈન્ટ પછી તમે કેટલા લખો છો 2 રકમ તો પોઈન્ટ પછી 2 રકમ લખીએ તો કેટલી થાય 00 જ થાય એટલે આપણો જવાબ અહીંયા કેટલો આવ્યો કહેવાય મિત્રો તો 493 આવ્યો કહેવાય કેટલો આવ્યો 493 બરોબર ધ્યાન રાખજો તો અહીંયા લખી કાઢીએ બરાબર 493 બરોબર હવે આ ઘનફળ છે અને બધું જ સેમ છે સેમીમાં એટલે અહીંયા એકમ કયો લખી કાઢીએ સેમી ઘન બરોબર હવે તમે શું કરશો હવે ધ્યાન આપો આ સેમી ઘન આવી ગયા હવે શું કહે છે ઘનતા 7.8 ગ્રામ પ્રતિ સેમી ઘન હોય તો તેનું દળ શોધો તો હવે ધ્યાન રાખજો કે 1 સેમી ઘનનું આ સેનું આપેલું છે 1 સેમી ઘનનું છે જુઓ સેમી ઘન પણ પ્રતિ કીધું છે એટલે 1 સેમી ઘન ગોળાનું દળ બરાબર કેટલું કીધું છે 7.8 ગ્રામ બરોબર આટલા ગ્રામ કીધેલું છે માટે આપણે અહીંયા લખી કાઢીએ 493 સેમી ઘન ગોળાનું દળ બરાબર કેટલા ગ્રામ તો હવે શું થાય આ 493 ઉપર જતા રહે છેદમાં 1 આવે ગુણ્યા હવે અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢી નાખો તો 78 છેદમાં કેટલા લખાશે 10 હવે ઉપરનાનો ગુણાકાર કરી નાખીએ કેટલાનો તો જુઓ 493 ગુણ્યા 78 શૂન 7 3 21 નો એકડો વધી પડી 2 7 9 63 63 ને 2 65 નો પાંચડો વધી પડી 6 7 4 28 28 ને 6 તો કેટલા થાય 34 8 4 24 નો ચોગડો વધી પડી 2 8 9 72 73 74 નો ચોગડો વધી પડી 7 8 4 32 32 ને 7 કેટલા થાય 39 4 5 9 ને 5 14
तो चार ये कितना आवशे 384 अने 54 आवे बरोबर तो आपणे अहीं लखी काढ़ीए 384 54 आ बन्ने नो गुणाकार अने छेदमां हवे बरोबर ध्यान राखो हवे आपणे छेदमां केटला वध्या छे 10 तो अहीं लखीए आपणे 10 तो हवे शुं करी नाखीए पॉइंट एक रकम पछी काटो तो 38 45.4 આટલા શું આવ્યા કહેવાય ગ્રામ સેમા આવ્યા આ ગ્રામ આવ્યા બરોબર અહીંયા આપણે ગ્રામ કીધું છે એટલે આ ગ્રામમાં લખ્યું પણ હવે આપણે કિલોગ્રામમાં ફેરવવા છે સેમા ફેરવવા છે કિલોગ્રામમાં કિલોગ્રામમાં ફેરવવા હોય તો આને કેટલા વડે ભાગવા પડે તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એટલે આને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે તો આપણે 3845 पॉइंट जो नीचे 1000 लखी काढ़ी आ पॉइंट बराबर 1000 वडे भाग्या तो अवे अहीं आपणे एकम कयो लखीशुं किलोग्राम लखीशुं कयो एकम लखीशुं किलोग्राम अवे 3 मींडा छे केटला मींडा छे 3 तो 3 रकम पछी पॉइंट कापो तो बराबर शुं थशे 3.8454 तो बराबर પોઈન્ટ પછી કેટલી રકમ લખવાની છે 2 હવે મારે આટલી જ રકમ લખવી છે તો અહીંયા કેટલી સંખ્યા છે 5 તો આગળ એક ઉમેરવી પડે 4 માં એક ઉમેરો એટલે કેટલા થાય 5 એટલે અહીંયા કેટલા આવ્યા 3.85 આ આપણો જે જવાબ આવ્યો કે કિલોગ્રામ ભોળાનું દળ થાય બરોબર મિત્રો આ કિલોગ્રામ ખ્યાલ આવી ગયો દાખલામાં શું કર્યું એ જો અહીંયા ગોળાનું દળ અહીંયા આપણે ઘનતા આપી છે ઘનતા 7.8 ગ્રામ પ્રતિ સેમી ઘન એટલે આ યાદ રાખજો કે ગોળાનું દળ એ તેના ઘનફળ અને ઘનતાનો શું કહેવાય ગુણાકાર કહેવાય એટલે આપણે આ દાખલામાં ગોળાનું શું શોધવું પડે ઘનફળ શોધવું પડે તો આપણે ત્રિજ્યા આપેલી છે 4.9 સેમી તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 πr³ ઘન એમાં મેં કિંમતો મૂકી અને આ બધાના ગુણાકાર કર્યા અને 3 વડે ભાગ્યા બરોબર જો અહીંયા ઉપરનાનો ગુણાકાર કરતા 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 કેટલો આવ્યો 49.3005 બરોબર આ બંનેનો ગુણાકાર કર્યો અને એને 3 વડે ભાગ્યા તો આટલો જવાબ આવ્યો અને છેદમાં કેટલા વધ્યા છે 1000 હવે 3 રકમ પછી પોઈન્ટ કાપીએ બરોબર તો 493.005 થાય હવે પોઈન્ટ પછી તો બે રકમ લખવી છે તો આનો જવાબ કેટલો કહેવાય 493 સેમી ઘન કહેવાય બરોબર આ ઘનફળ હતું હવે આપણે શું કીધું છે ઘનતા 7.8 ગ્રામ પ્રતિ સેમી ઘન એટલે કે 1 સેમી ઘન ગોળાનું દળ બરાબર કેટલું આપ્યું છે 7.8 ગ્રામ માટે 493 સેમી ઘન ગોળાનું દળ કેટલું તો આ ઉપર જતા રહે એક નીચે આવી જાય 7.8 છે તો કેટલા લખવાના 78/10 હવે ઉપરનાનો ગુણાકાર કર્યો તો 38 45 4 આવે છેદમાં 10 પોઈન્ટ કાપ્યા તો આ શું આવ્યા ગ્રામમાં પણ આપણે કિલોગ્રામમાં ફેરવવા છે તો 1000 વડે ભાગવા પડે તો 1000 વડે ભાગીએ તો 3 રકમ આગળ જઈને પોઈન્ટ કાપીએ તો 3.8454 થાય હવે પોઈન્ટ પછી આપણે કેટલી રકમ લખવાની છે 2 તો 2 રકમ લખવી હોય તો આગળ એક ઉમેરવો પડે એટલે 3.85 કિલોગ્રામ એક ઘોડાનું દળ આવ્યું એમ કહેવાય છે ને આમ ઈઝી મિત્રો પણ ગુણાકારમાં બહુ જ ધ્યાન આપણે રાખવું પડશે તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નવા એક દાખલા સાથે મળીએ ગુડ નાઈટ મિત્રો